सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमाच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठो ने तरंग 49 एमां छेल्ले एम कथा लखे छे भगवान श्री हरि गोंडळ थी निकळ्या छे एक कोस सुधी हठीसी राजा एमने वड़ावा माटे आव्या छे गामना लोको साथे बर्फी पेंडा मोती चूरना लाडू अने गाठिया आदि लाव्या छे महाराजे दरेकना धर्म सचवाय रीते दरेकने प्रसाद बे टाइम चाले एवो दीधो छे ત્યાર પછી મહારાજે દરબારોને અને ગઢપુરવાસીઓને એમ કીધું છે કે તમે બધાએ આગળ જઈ જેતપુર જઈ પછી પોતપોતાને ગામ જાજો અમે સોરઠમાં વિચરણ કરવાના છીએ ત્યાં રોકાવાના છીએ અમે વચન આપીએ છીએ ગઢપુર એ અમારું ધામ છે જેમ છપ્પાએ અમારું જન્મસ્થાન છે એમ અમે ગઢપુરમાં રહીને જ બધે વિચરણ કરીશું માટે તમે બધા અમારી ભેગા બહુ રહ્યા છો હવે તમે અમારાથી છૂટા થાવ આવું શ્રીજી મહારાજ વાતો કરે છે અને આગળ હજુ મહારાજ એ વાતને ચાલુ રાખે છે અને સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ 50 શ્રી હરિ પુનિ કહત હે પ્રકૃતિ હમારે હે એહ દેહ દેહ કે સંબંધ મે રખત ન કબહુ નેહ देह देह के संबंध में रखत न कबहु नेह हरि संत हरि जन उपरी देह करत कुर्बान तेहि अर्थ जितनो आवही तितनो ही फल मान तेहि अर्थ जितनो आवही તીતનો હી ફલ માન ફરી શ્રીહરિ આગળ કહેવા લાગ્યા અમારો એવો સ્વભાવ છે કે અમે અમારા દેહ અને દેહના સંબંધી સાથે ક્યારેય હેત રાખતા નથી ભગવાન સંતો અને હરિભક્તો માટે તો અમે અમારા શરીરનું બલિદાન કરી દઈએ સંતો ભક્તો માટે જે ઉપયોગમાં આવે એટલું જ તેનું ફળ સાર્થકતા માનીએ છીએ મહારાજ પોતાના વૃત્તાંત દ્વારા બધી જ વાત મને અને તમને સમજાવી રહ્યા છે મહારાજ એમ કહે છે અમારો સ્વભાવ એવો છે અમને અમારા દેહ અને દેહના સંબંધીમાં ક્યારેય પ્રીતિ થઈ નથી અને અમે પ્રીતિ રાખતા પણ નથી મહારાજ એક ત્યાગીની રીતે વર્તેલા છે ત્યાગીના 5 વર્તમાનમાંનું એક વર્તમાન છે નિસ્નેહી વર્તમાન નિસ્નેહી વર્તમાન એટલે દેહ અને દેહના સંબંધીમાં કોઈ પ્રકારે પ્રીતિ ન રાખવી એની સાથેનો કોઈ સંબંધ ન રાખવો એ નિસ્નેહી વર્તમાન છે શ્રીજી મહારાજ જ્યારે છપ્પયા અને અયોધ્યાનો ત્યાગ કરીને નીકળ્યા
ત્યાર પછી શ્રીજી મહારાજે પોતાના દેહના જે સંબંધી હતા એને ક્યારેય સંભાળ્યા નથી. એક ઉત્તમ ત્યાગીની રીતે મહારાજ આ સત્સંગની અંદર રહેલા હતા. ધર્મકુળ અયોધ્યાથી આવ્યું છે એ નંદ સંતોની ઈચ્છાથી આવ્યું છે. મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ ઈચ્છા કરી છે, શ્રીજી મહારાજે ઈચ્છા નથી કરી. ત્યાં સુધી કે આ સંપ્રદાયની ગાદીઓ સ્થાપવાની પણ ભલામણ નંદ સંતોએ કરી છે. શ્રીજી મહારાજના સંકલ્પે પ્રથમ સંકલ્પ શ્રીજી મહારાજે નથી કર્યો, સંતોના આગ્રહને લઈને મહારાજે આ બધી વ્યવસ્થાઓ કરી છે. મહારાજનો સ્વભાવ બહુ નિસ્પૃહી હતો. જે સ્થાન છોડી દેતા, જે વ્યક્તિને છોડી દેતા, શ્રીજી મહારાજ જો એ ભગવાનનો ભક્ત ન હોય તો એને ક્યારેય સંભાળતા નહીં. પોતાના દેહના સંબંધીઓ સુવાસિની ભાભી આદિક તો ભગવાનના ભક્ત હતા, ઈચ્છારામ આદિક ભગવાનના ભક્ત હતા. શ્રીજી મહારાજ એમને ભક્તપણાના નાતે ક્યારેક યાદ કરતા, પરંતુ ક્યારેય પણ જાહેરની અંદર એક ત્યાગીની રીતે મહારાજ વર્ત્યા, ક્યારેય પણ એને દેહના સંબંધી તરીકે મહારાજે કોઈને સંભાળ્યા નથી. નિસ્નેહી વર્તમાન મહારાજ સાધુ તરીકે રહેતા. ગઢપુરમાં એક વખત માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં મહારાજ સભામાં વાતો કરતા હતા. એક હરિભક્તે સમાચાર આપ્યા કે ધર્મકુળ પરિવાર સહિત ગુજરાતમાં આવ્યું છે. સૌ પ્રથમ ધર્મકુળ ગુજરાતમાં આવ્યું હતું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું આ સમાચાર ક્યાંથી મળ્યા. એમણે વાત કરી કાશીદાસ મોટાએ સમાચાર આપ્યા છે, 3 દિવસે કારિયાની પધારશે. મુક્તાનંદ સ્વામીને બધા હરિભક્તો ઉતાવળા થયા ધર્મકુળના દર્શન કરવા. મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું તમે નહીં પધારો? મહારાજે કહ્યું અમે જ્યાં છીએ ત્યાં અમારા સંબંધી ધર્મ ને ભક્તિ અમારી સાથે જ છે, તે જ અમારા સંબંધી છે. મહારાજનો આવો નિસ્પૃહી સ્વભાવ હતો. ધર્મ ને ભક્તિ જ અમારા સંબંધી, એ જ અમારું ધર્મકુળ. પછી મહારાજ કે અમે ભક્તોના સંબંધી છીએ. અમારા સંબંધી કોણ? આ બધા હરિભક્તો છે ને એ અમારા સંબંધી છે. મુક્તાનંદ સ્વામીને આ ગમ્યું નહીં. એમણે કહ્યું આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આ સંબંધ તો તમારા માટે મિથ્યા છે. સુવાસિની બાઈએ આપને પ્રેમથી લાડકોડથી ઉછેર્યા છે, તમારા વિરહમાં શરીર ઝૂરી ઝૂરીને ધોઈ નાખ્યું છે, તેમની ભક્તિ ન કહેવાય. પછી મહારાજ કાર્યાની જેવા મુક્તાનંદ સ્વામીના આગ્રહને લઈને તૈયાર થયા. નહીં તો મહારાજ કે અમારા દેહના સંબંધી છે ને, અમારે કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં. કારણ કે શ્રીજી મહારાજને 3000 સાધુઓનું ઘડતર કરવાનું હતું. જો શ્રીજી મહારાજ એવી રીતે વર્ત્યા છે, પોતે વર્ત્યા ને બીજાને વર્તાવ્યા. શ્રીજી મહારાજે ફક્ત ઉપદેશ નથી આપ્યો, પોતે દરેક વસ્તુને વર્તનમાં લીધી. શ્રીજી મહારાજે વિચાર્યું હું ત્યાગી તરીકે જો હું આવી રીતે વર્તીશ તો મારી પાછળ ઘણા ત્યાગીઓ પણ આવી રીતે વર્તશે. મેં જે ઉપદેશ આપ્યો છે અંતેના 19માં, પોતાનો દેહનો સંબંધી સત્સંગી હોય તો પણ એને વિશે હેત, મારો જે ત્યાગી હોય, મારા આ ઉદ્ધવ સંપ્રદાયમાં જે સાધુ થયેલો હોય એને પોતાનો દેહનો સંબંધી સત્સંગી હોય તો પણ તેને વિશે હેત ન રાખવું. આ જે શ્રીજી મહારાજનો સ્થાપેલો આ સંપ્રદાયની અંદર અનંત મુમુક્ષોના કલ્યાણને અર્થે સ્થાપેલો આ જબરજસ્ત નિયમ, એનો ભંગ પાછળથી ન થઈ જાય એટલે શ્રીજી મહારાજ પરમાત્મા હોવા છતાં પણ એક સામાન્ય ત્યાગી જેમ વર્તે, એક મુક્ત કોઈ આ દેહ ધરીને આ પૃથ્વી પર આવ્યો હોય ને એને જે નિયમ લાગુ પડે એ જ પુરુષોત્તમે નિયમને ધારણ કર્યા. એક સાધક સંતને જે નિયમ લાગુ પડે એ જ નિયમ પરમાત્મા પોતે રાખતા, કારણ કે પોતે રાખે તો પાછળ કોઈ રાખે. જ્યારે ગુરુ એક હાથ ઊંચા આલે ને ત્યારે ચેલા એક વેદ ઊંચા થાય. સતત જોતા હોય, પાછળ ચાલવાવાળો વર્ગ સતત જોવે છે કે મારી આગળવાળો કેટલું ઊંચો થઈને ચાલે છે. જો આગળવાળો નીચે આલે તો પાછળવાળો તો નીચે હાલવાનો જ છે. માટે મહારાજ પોતે ત્યાગીના ધર્મ પ્રમાણે એમ વર્તતા, પણ પોતે તો ભગવાન છે. લોયામાં પણ જ્યારે મહારાજના મોટાભાઈ રામ પ્રતાપભાઈ, નાનાભાઈ ઈચ્છારામજી આવ્યા, ઈચ્છારામ 2 દિવસ પહેલાં ત્યાં આવેલા,
તે મહારાજ કનબીને ઘેર વિરાજમાન હતા, સંતોને જમવાની પંક્તિ થઈ એ દરમિયાન ઈચ્છારામભાઈ આવ્યા હતા. તે મુક્તાનંદ સ્વામી જમવાનું મૂકી તેને મહારાજ પાસે બોલાવી લાવ્યા. સ્વામીને બહુ માયાળુ સ્વભાવ ને, એટલે સ્વામીને એમ થાય કે આ ધર્મકુળ બધા મહારાજને બરાબર ઓળખી નહીં, આગળ ભક્ત અહીં ભક્ત તરીકે રહી જાય, ભવિષ્યની અંદર આવું આવું થાય, આવો સ્વામીને બહુ સંકલ્પ. સ્વામી બહુ માયાળુ મમતાળુ, જમવાનું છોડીને ગયા, ઈચ્છારામભાઈને લઈ ગયા. મહારાજ કહે, મહારાજ પાસે બોલાવી લાવ્યા ત્યારે મહારાજ કે અમારે કોઈ ભાઈ નથી, અમારો કોઈ ભાઈ છે જ નહીં, ક્યાંથી લાવ્યા તમે આ? ઈચ્છારામભાઈને બહુ હેત હતું મહારાજમાં, બહુ જ હેત, બહુ હેત. અયોધ્યામાં જ્યારે હતા ને ત્યારે ઈચ્છારામભાઈ કોઈ દિવસ ઘનશ્યામ મહારાજને મૂકીને જમ્યા નથી, એટલું બધું હેત. શ્રીજી મહારાજ અયોધ્યા છોડીને ઘનશ્યામ મહારાજ નીકળ્યા તો મહારાજના વિયોગની અંદર સૌથી વધારે કોઈ રડ્યું હોય, સૌથી વધારે કોઈને રોવું આવ્યું હોય તો ઈચ્છારામભાઈ હતા. અને ઈચ્છારામભાઈ અને મહારાજ બેને પ્રીતિ એવી હતી કે બેય જણા જમવા માટે સાથે બેસે, રમવા પણ સાથે જાય, બહુ જ પ્રીતિ હતી. ઈચ્છારામભાઈને રામ પ્રતાપભાઈથી થોડું ઘનશ્યામ મહારાજને ઓછું ફાવે, થોડા છે ને શેષનો અવતાર હતા, આંખો કાઢે, ક્યારેક ઠપકારી દે બે ગાલમાં, એટલે ઘનશ્યામ મહારાજને એની હારે થોડું ઓછું બીવે, પણ ઈચ્છારામભાઈ હારે બહુ ફાવતું. એટલે ઈચ્છારામભાઈને તો મહારાજને વિશે બહુ હેત હતું, એટલે એ વહેલામ વહેલા લોયા આવી ગયા. રામ પ્રતાપભાઈ તીર્થોમાં દર્શન કરતાં કરતાં આવતા હતા, અને ઈચ્છારામભાઈને તો જ્યારથી ખબર પડી કે મારા ભાઈ ભગવાન તરીકે ગુજરાતમાં છે, તે દિવસથી એક જ નિર્ધાર કર્યો, ઘનશ્યામને મળું પછી જ જમવું. એને ખાવું પણ નહોતું ભાવતું, પાણી પીવું પણ નહોતું ગમતું. જે દિવસનો ઘનશ્યામનો વિયોગ થયો તે દિવસથી ઈચ્છારામભાઈ એને ઘણી બધી વસ્તુનો ત્યાગ કરેલો. એની ભક્તિને વશ, એક સુવાસીની ભાભીને કે ઈચ્છારામભાઈ, આ બેની ભક્તિ એવી જબરી હતી, એના કારણે જ શ્રીજી મહારાજ ફરી એમને ભેગા થયા. નહીં તો જે દિવસે ઘરનો ત્યાગ કર્યો તે દિવસ નક્કી કરીને નીકળ્યા હતા, આ ઘર સામે, આ નગર સામે, આ દેહના સંબંધી સામે ફરી જોવું નથી. ત્યાગનો માર્ગ છે, ત્યાગના માર્ગમાં એવું જ હોય. ત્યાગના માર્ગની અંદર મહારાજે એમ કીધું, ત્યાગી તો તે ખરો જેનો ત્યાગ કર્યો એનો ફરીથી ભોગવવાનો સંકલ્પ જ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કરે છે અને ફરીથી ક્યારેય પણ વિષ્ટાને જોવાનો કે હાથમાં લેવાનો સંકલ્પ નથી થતો, એમ ત્યાગી તે ખરો છે જેનો એને ત્યાગ કર્યો છે એને મેળવવા કે એને 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 કોઈ પણ રીતે એના યોગમાં આવવા માટે, પદાર્થો વ્યક્તિઓ સ્થાન એના યોગમાં આવવા માટેનો સંકલ્પ જ ન થાય, એ પાકો ત્યાગી છે. સાધક હોય એ સંકલ્પને ટાળે, અને જ્યારે પાકો થઈ જાય ત્યારે એને સંકલ્પ જ ન થાય. શ્રીજી મહારાજે ત્યાગનો માર્ગ શીખવાડે છે. ઈચ્છારામભાઈ જ્યારે મહારાજ આટલા શબ્દો બોલ્યા કે અમારે તો કોઈ ભાઈ છે જ નહીં, અને ત્યારે ઈચ્છારામભાઈ પોકે પોકે રડવા લાગ્યા, પોકે પોકે રડવા લાગ્યા, એટલું બધું રોવા માંડ્યા, એટલું બધું રોવા માંડ્યા, એટલા બધા હિપકે ચડી ગયા. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ કાંઈ જોવો, આ કાંઈ ભાઈ નથી, તમે પૂર્ણ પુરુષોત્તમ છો, આ તમારો ભક્ત છે, એને ભક્ત તરીકે સ્વીકારો. અને ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા મુક્તાનંદ સ્વામીના કહેવાથી, જ્યાં જ્યાં મહારાજે દેહના સંબંધી સાથે કંઈક બોલ્યા કે કંઈક સંબંધ રાખ્યો કે એમની સામું જોયું, બધું જ મુક્તાનંદ સ્વામીના કહેવાથી કર્યું છે, આજ્ઞાએ કરીને. બાકી પોતે નહીં, મુક્તાનંદ સ્વામીને જેમ ગુરુ સ્થાને માનતા ને, એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને બધું કર્યું, પણ પોતાના હૃદયની અંદર તો એવું કાંઈ નહોતું. મુક્તાનંદ સ્વામીના કહેવાથી મહારાજે એમને બોલાવ્યા, ઉતારો કરાવ્યો, રસોઈ કરીને જમાડ્યા. આવું મહારાજને પોતાના દેહને દેહના સંબંધી, મહારાજ કે અમને ક્યારે હેત જ નથી રાખતા, હેત રાખ્યું જ નથી, આવા મહારાજ હતા. ભગવાન સંતો અને હરિભક્તો માટે તો અમે અમારા શરીરનું બલિદાન કરી દઈએ, મહારાજ કે અમે અમારું આ શરીર છે ને શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યું છે, સત્સંગને અર્થે શ્રી કૃષ્ણ અર્પણ. સંતો ભક્તો માટે તે ઉપયોગમાં આવે એટલું જ એનું ફળ ને સાર્થકતા માનીએ છીએ. ભગવાન પણ જો આવું માનતા હોય તો આપણે તો માનવું જ રહ્યું કે આપણા શરીરનો ઉપયોગ ભગવાન, ભગવાનના સંતો ભક્તોને અર્થે થઈ જાય,
એટલો જ આ શરીરની અંદર જીવ્યાનો લાભ છે, બાકી કોઈ લાભ, એકલું ગેરલાભ કરાવે એવું આ શરીર છે. ભગવાનના ઉપયોગમાં આવે, સાધુના ઉપયોગમાં આવે, હરિભગતના ઉપયોગમાં આવે, આ સત્સંગના ઉપયોગમાં આવે એટલું આ શરીર કામનું, બાકી શું કામ? એ કરાવે શું કામ આપણી જોડે? ઊંઘાડે, વિષ્ટા દોડાવે, હાબુ ઘસાવડાવે, કપડાં નવા લવડાવે, ના કરવાનું ના જોવાનું જોવાડે, ના સાંભળવાનું સંભળાવે. હવે આ શરીર એકી કામ આપણું કલ્યાણ માટેનું કરે નહીં. જો ભગવાન સાધુના સત્સંગના ઉપયોગમાં ના આવે તો આ શરીર આપણને નરકમાં મોકલવા સિવાય કાંઈ કામ કરે એવું નથી. એટલું બેકાર છે, એટલું કૃતજ્ઞ છે. જન્મ્યા તે દીનું આપણી આરે છે, આપણાથી હાવ નોખું છે, એનો આપણો ધર્મ હાવ નોખો છે, એનો આપણો આશય હાવ નોખો છે, એન આપણે હાવ જુદી જ દિશાના છીએ, છતાં પણ આપણને ડહડતું આવે છે. હજુ ડહડે છે, આટલી વાતો કરવાને સાંભળવા છતાં ડહડે છે. એ કેવું છે? એ કેટલું બધું ખતરનાક છે. જો એનો ઉપયોગ ભગવાનના આ સત્સંગને અર્થે કરવામાં ના આવે તો ભૂંડામ ભૂંડું આ શરીર છે, અને જો ઉપયોગમાં આવે તો અમૃત જેવું છે. ઉપયોગમાં આવી જાય તો અમૃત જેવું છે. આપણે બધા ભાગશાળી છીએ કે આપણે આ ખોરિયાનો ઉપયોગ આ સત્સંગને અર્થે કરીએ છીએ, આ પતરાળાનો ઉપયોગ આ સત્સંગને અર્થે કરીએ છીએ, આ કૃતજ્ઞને સારા માર્ગે ચલાવવા મહેનત કરીએ છીએ, એ ભગવાનને મોટાની આપણા માથે કૃપા છે. નહીં તો આ તો સૌથી ખરાબમાં ખરાબ છે. દેહાભિમાન વધારવાવાળું, આ સંસારમાં ભટકાવવાવાળું, બધું જ કરવાવાળું આ છે. વિષયોને ઉત્પન્ન કરવાવાળું, વિષયોમાં ખેંચવાવાળું, બધું જ આ કરાવે છે. આ ન હોય તો કેટલું સુખ થાય, પણ કામ પણ આનાથી જ થાય છે. કામે આનાથી થાય, રાજીપો આનાથી જ મળે છે. માટે એને પાંજરામાં રાખીને કામ લેવું, બહુ છૂટું ના મૂકવું, જ્યાં ત્યાં એને રખડવું. આપણે વિચારવું કે આ શરીર મારું ભગવાન અને આ સત્સંગને અર્થે ઉપયોગમાં આવે એવું મારે કરવું છે. શ્રીજી મહારાજનો આવો નિર્ધાર હતો, આપણો પણ આવો હોવો જોઈએ. જપ, તપ, યોગ, દાન, તીર્થ, વ્રત, એ બધું ઘણું જ લખ્યું છે, બધું બહુ શાસ્ત્રોમાં લખ્યું છે. મહારાજ ઓલા બધા ગઢપુરવાસીઓને, બધા દરબારોને, બધાને વાત કરે છે. વર્ણાશ્રમ ધર્મોને પણ પુરાણોમાં લખતા લખતા એનો અંત લઈ શક્યા નથી. સૌ પ્રથમ બધા ધર્મોને લખ્યા, પછી ધર્મોના ફળ બતાવ્યા, જીવે કરવાના કર્મો પણ કયા. શાસ્ત્રોમાં કોઈ બાબત લખવાની બાકી રાખી નથી. શાસ્ત્રમાં બધું જ લખી દીધું છે, કોઈ બાબત શાસ્ત્રોમાં બાકી નથી રાખી. વ્યાસજીએ શાસ્ત્રો રચ્યા, ઋષિમુનિઓએ રચ્યા, એમાં બધો જ વિવેક, શું કરવું શું ના કરવું, કેમ વર્તવું કેમ ના વર્તવું, આ બધું જ લખ્યું છે. વર્ણાશ્રમ ધર્મ લોપે જીતના, તાકે શેર પ્રાયશ્ચિત લિખે તીતના, પ્રાયશ્ચિત જનન કરહી જે હા, પ્રાયશ્ચિત જનન કરહી જે હા, વર્ણાશ્રમ બાહ્ય કહે તે હા, વર્ણાશ્રમ બાહ્ય કહે તે હા, જન કરે સો પ્રાયશ્ચિત જબહુ, વર્ણાશ્રમ જોગ હોય તબહુ, ત્યાં લગ નહીં મોક્ષ કહાવે, તાકર સ્વર્ગ લોક સુખ પાવે. મનુષ્ય વર્ણાશ્રમના ધર્મનો જેટલો લોપ કરે તેને માથે તેટલા વધારે પ્રાયશ્ચિત લખ્યા છે. જે મનુષ્ય કરેલા પાપોનું પ્રાયશ્ચિત ન કરે તો તેને વર્ણાશ્રમથી બહાર જ કયા છે. જ્યારે મનુષ્ય પાપનું પ્રાયશ્ચિત કરે ત્યારે તે વર્ણાશ્રમને યોગ્ય થાય છે. કેવળ વર્ણાશ્રમના ધર્મ પાળવાથી મોક્ષ કહ્યો નથી, તેને કરીને સ્વર્ગ લોકોના સુખને પામે છે. છતાં જે પ્રાકૃત લોકો છે તેઓ તો સ્વર્ગાદિક લોકોને જ મુક્તિ માને છે. વર્ણાશ્રમના ધર્મોને પાળવે કરીને જ એકાબીજામાં સ્નેહ સંબંધ થાય છે. જ્યાં સુધી વર્ણાશ્રમના ધર્મનું પાલન કરે ત્યાં સુધી તેને મનુષ્ય જાતિમાં ગણવામાં આવે. જ્યારે વર્ણાશ્રમ ધર્મનો લોપ કરે છે ત્યારે તે પશુથી પણ વધારે ખુવાર અને નિમ્ન થઈ જાય છે. ધર્મલોપ કરવાથી પરસ્પર એકાબીજાને હેત રહેતું નથી. પછી એક મનુષ્ય બીજા મનુષ્યને મારીને ખાવા લાગે છે. સ્ત્રી સાથેનો વ્યવહાર પણ પશુના જેવો થઈ જાય છે. કોણ કોનો પુત્ર છે એવો નિર્ધાર પણ રહેતો નથી. વર્ણાશ્રમના ધર્મ જ્યારથી આ સમાજમાં તૂટ્યા ત્યારથી આ સમાજની વ્યવસ્થાઓ બધી જ ખોરવાઈ ગઈ છે, બધી ખોરવાઈ ગઈ છે.
આજથી વર્ષો પહેલાંનો જમાનો મર્યાદાનો કહેવાતો, બંધનવાળો લોકો એને કહેતા, મર્યાદાનો જમાનો, વિવેકનો જમાનો, એને બુદ્ધિશાળી લોકો બંધનવાળો જમાનો કહેતા. પણ એ બંધનવાળો નહોતો, એ સેફ જમાનો હતો. આ છે ને બંધન વિનાનો, નાથ મોવડા વિનાનો જમાનો થયો ને, તે બધી જ આખી સૃષ્ટિના ક્રમ બદલી નાખ્યા છે. આખું શાસ્ત્રની અંદર જે લખ્યું છે એનાથી વિપરીત પરિણામ આવવા લાગ્યું. ઘણા છોકરા તમે જુઓ, આંખો ધોળા જેવી હોય, ચામડી કાળા જેવી હોય. હવે આનું કારણ શું? કારણ બધું જ બદલાઈ ગયું. કેટલા બાળકો એવા છે જેને કોણ મારી માં છે ને કોણ મારો બાપ છે એ જ ખબર નથી. અહીંની સંસ્કૃતિ હજુ તો આ સત્સંગ કે હજુ એવા વૈષ્ણવ સંપ્રદાયો કે હજુ એવા જે અહીં આગળ પણ ક્રિશ્ચિયનોની અંદર પણ જે જગ્યાએ એવું ટકેલું હશે, ફેમિલી વ્યવસ્થા ઘણાની અંદર હોય છે, કૌટુંબિક વ્યવસ્થા, ત્યાં તો હજુ બચેલું હશે, પણ લાગટ બધે હળગ્યું છે, હળગતું જાય છે. માણસ વિષયોથી ભરપૂર એટલો થઈ ગયો છે વિષયો ભોગવવામાં, કોઈને કોઈ પ્રકારની મર્યાદાનું ભાન નથી રહ્યું. એવી દશા, તું હજુ તો કળિયુગ હજુ તો એટલો મોટો થઈ નથી ગયો, હજુ તો હાવ નાનો છે. 4,32,000 વર્ષ આની આયુષ્ય અને 5,000 વર્ષનો છે, એટલે હજુ ગોઠણભેર હાલે છે. હવે ગોઠણભર હાલે છે ત્યાં આવી દશા કરી મૂકી છે આને. આ જુવાની આની આવશે ત્યારે કેવો થશે, કેવો થશે? આપણે સારું છે જોવા રહેવાના નથી. આની જુવાની કેવી થશે? શ્રીજી મહારાજે આજથી વર્ષો પહેલાં, 200 વર્ષ પહેલાં શાસ્ત્રમાં કીધું કે સ્ત્રી સાથેનો વ્યવહાર પણ પશુના જેવો થઈ જાય છે. કોણ કોનો પુત્ર છે એવો નિર્ધાર પણ રહેતો નથી, નિર્ધાર રહેતો નથી. આજે આપણે આ નજર સામે આપણે આ બીજે તો બધું દેખાય જ છે કે આવું થાય છે. વર્ણાશ્રમના ધર્મનો જેટલો લોપ કરે મહારાજ કે એને પ્રાયશ્ચિત કરવું પડે. કોઈ પણ ધર્મનો લોપ થાય ને તો દરેક ધર્મના લોપનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત લખ્યું છે. પણ હવે આ લોપ લાગે કોને? જે ધર્મ પાડતો હોય એને લાગે, જેને ધર્મ પાડવાનો જ ના હોય એને લોપ શું લાગે? અમારા સાધુ માટે લખ્યું કે આલો, અમારાથી ક્યારે કોઈ કારણસર એવી વસ્તુ અમારા આશ્રમ ધર્મથી બહારની ખવાઈ ગઈ, આવી ગયું એવું કે અમે સાધુ છીએ અને અમે રાંધેલું છે ને કોઈ પાર્સદ અડી ગયા છે, અથવા તો રાંધેલું અમારા મોઢાની અંદર હજુ અમારું મોઢું સાફ ના થયું ને અમે પાર્સદને અડી ગયા, અમારું કપડું અડી ગયું કે કોઈ પણ, તો શાસ્ત્રમાં પ્રાયશ્ચિત લખ્યું ચાંદ્રાયણ કરવું. હરિભગત અડી જાય ચાંદ્રાયણ કરવું. રાંધેલું જો એનું કંઈ કોઈ પણ રીતે ટચ થઈ જાય તો એ ખવાઈ જાય ભૂલથી, તો ચાંદ્રાયણ કરવું. હવે આ પ્રાયશ્ચિત છે, 1 મહિનો ચાંદ્રાયણ કરે ત્યાર પાછું એ ત્યાગીની પંક્તિમાં ચડે, ત્યાં સુધી એને અલગ બેસીને ચાંદ્રાયણના ગોળા લેવાના. એટલે અહીં કીધું પ્રાયશ્ચિત કરે ત્યાર પછી એ પાછો આશ્રમમાં આવ્યો કહેવાય. પણ આજે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો છે, 5 વર્તમાન જ પૂરા પાડવાના ના હોય એને પ્રાયશ્ચિત કીધી કરવાનું? પ્રાયશ્ચિત કોને હોય? જે 5 વર્તમાન પાડતો હોય એમાં કોઈક જગ્યાએ ભૂલ પડે એનું પ્રાયશ્ચિત હોય. જે 4નો લઈને જ બેઠો હોય કે અમે તો ગ્રહસ્થ કહેવાઈએ, અમારે જ બધું ચાલે. હવે જેને અમારે જ બધું ચાલે આવી જ જેના મગજમાં વ્યાખ્યા ભરાઈ ગયેલી હોય એને પ્રાયશ્ચિત કેદી કરવાનું હોય? મારાથી આ આજ્ઞા લોપાઈ ગઈ, એને શું પ્રાયશ્ચિત? એને કોઈ પ્રાયશ્ચિત નહીં. એ તો સુધરે જ મોટું પ્રાયશ્ચિત. જે જગ્યાએ જે સ્ટેપમાં આપણે નીચા છીએ ત્યાંથી ઊંચા આવીએ જ પ્રાયશ્ચિત. હજુ 5 વર્તમાન પૂરા ના પડે, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવવું નહીં, એ 5 વર્તમાન જો આપણાથી પૂરા ના પડે તો પ્રાયશ્ચિત સાના કરીશું? માટે તમે બધા કથા વાર્તા સાંભળવાવાળા તો બહુ નક્કર જ હશો એવી આશા અમે સાધુ રાખીએ છીએ, છતાં પણ ક્યાંય કાચું રહેતું હોય ને તો 5 વર્તમાનને બરાબર પાકા પાડજો. 5 વર્તમાનની અંદર જ્યાં કાચપ રહેતી હોય એ કાચપને ટાળજો. વિચારપૂર્વક દ્રઢતાપૂર્વક ભગવાનને રાજી કરવા માટે ટાળજો. તમારે તમારી, અમારે અમારી, એટલું તો આપણે કરવું જ પડે, એટલું તો કરવું પડે. એ તો હાવ સામાન્ય ફોર્મ્યુલા છે, કલ્યાણના માર્ગે ચાલવાની હાવ સામાન્ય ફોર્મ્યુલા છે. આપણને કોઈ પણ જાતના લાયકાત વિના સત્સંગમાં એડમિશન મળી ગયું એનો અર્થ એવો નથી કે હવે લાયકાત કેળવવી જ નહીં. આ સત્સંગની અંદર શ્રીજી મહારાજની એવી દયા છે
કે આપણે ગમે એટલા કુપાત્ર હોઈએ ને તો શ્રીજી મહારાજ આપણને સ્વીકાર લે, ત્યાગી તરીકે, ગ્રહી તરીકે, બધી રીતે સ્વીકાર લે ભગવાનને મોટા પુરુષો. પણ આપણી એવી કુપાત્રતા ન જોઈએ કે મફતની અંદર આ સત્સંગ મળી ગયો, મૂળ ચૂકવ્યા વિના, કોઈ પણ પ્રકારનો આની અંદર કોઈ બંધારણ બનાવ્યા વિના મળી ગયો, એટલે હવે આપણે એની અંદર કંઈ આગળ જવું જ નહીં, આપણે કરી બેઠા, આવું ના થવું જોઈએ. વર્તમાનને બહુ દ્રઢતાપૂર્વક પાળવા જોઈએ. ધર્મ જ્યાં જ્યાં લોપાય ત્યાં તરત શાસ્ત્રને પૂછીને અથવા તો સત્પુરુષને પૂછીને એનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. મારાથી આ ધર્મ લોપાયો છે, આનું શું પ્રાયશ્ચિત? એ પ્રાયશ્ચિત કરવાથી ચોખ્ખા થવાય છે. પ્રાયશ્ચિત થઈ જાય પછી કદાચ કંઈક ધર્મ લોપાઈ ગયો તો એને કોઈ દી યાદ જ નહીં કરવાનું, મારાથી આ ધર્મ લોપાઈ ગયો તો. શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત કરો, શાસ્ત્ર પ્રમાણે નથી થાય એવું સત્પુરુષને પૂછીને પ્રાયશ્ચિત કરો, સહેલામાં સહેલું છે. પણ ચોખ્ખા રહેવું, કપડું એક સેજ બગડ્યું હોય એને ધોઈ નાખો તો ડાઘો ના પડે, પણ એક વર્ષ સુધી રોજ તેલના ડાઘા પડે ને પછી એક આરે ધોવા કાઢો તો કોઈ દીએ ડાઘ ના જાય. એમ જે સમયે થોડોક ધર્મનો લોપ થયો આપણને ખબર પડી, નહીં થાય એવું નહીં, મનુષ્યનું શરીર છે, આ લોક છે, બધું થશે. જે થયું આપણી તાકાત છે શાસ્ત્રમાંથી ગોતવાની, શાસ્ત્રની અંદર લખેલું પ્રાયશ્ચિત બરાબર કરી લેવાની 100%, તો એ પ્રમાણે કરીએ, કોઈને કહેવાની જરૂર નથી. પણ જો નથી ત્રેવળ તો ભગવાનના સત્પુરુષ, ભગવાનના કોઈ એવા સંત પાસે જઈ મારી આ ભૂલ છે, મને આનું પ્રાયશ્ચિત આપો. કદાચ એવું પણ બને શાસ્ત્રની અંદર બહુ મોટું પ્રાયશ્ચિત લખ્યું હોય પણ એવા ભગવાનના મોટા સત્પુરુષ એમ કહી દે ને કે 5 દંડવટ કરી લે ભગવાનને, તો 5 દંડવટ કરી લો, પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું. કેટલું હેલું, 1 મહિનો ચાંદ્રાયણ કરવાનું હોય પણ કોઈ મોટા પુરુષ એવું કહી દે 5 દંડવટ ભગવાનને કરી લે જા, તો 5 દંડવટ કરીએ તો પ્રાયશ્ચિત 1 ચાંદ્રાયણ જેટલું જ થાય. માટે ધર્મ જ્યારે લોપાતો હોય કોઈ પણ જગ્યાએ, પહેલાં તો ધર્મ પાળવો છે એ પાકો કરીએ, અને પછી ધર્મ લોપાય તો એનું પ્રાયશ્ચિત કરે તો ચોખ્ખા થવાય. પણ કાળું જ કપડું રાખીએ તો કાંઈ ખબર ના પડે. બામરોલી જતા માર્ગમાં સૌ હરિભક્તો મહારાજની આરે હતા. તે માર્ગે મહારાજે કહ્યું કે બધા માર્ગે ચાલજો પણ કોઈના ખેતરમાં પગ દેશો માં. લખન તો ખબર હોય ને મહારાજને આપણા, મહારાજ કે ભલા થઈને રસ્તે આલજો, કોઈના ખેતરમાં પગ ના મૂકતા. ગામ ગામના હરિભક્તો એક ખેતરની વચ્ચે પડ્યા, એમાંથી ચોળા ફળીનો ઢગલો ભર્યો, તે મહારાજને આપવા માટે એક હરિભગત હતો એ ત્યાં પડ્યો, તે એ હરિભગતે ચોળા ફળી લઈને મહારાજને આપવા આવ્યો. એ કોકના ખેતરમાંથી લીધેલી, હા, કેવો દાનવીર, કોકના ખેતરમાંથી. મહારાજે પહેલાં કીધું તું માર્ગે હાલજો તોય બીજાના ખેતરમાંથી લઈને. મહારાજ કે અમારી પાસે લાવીશમાં અમારે નથી જોઈતી. વરતાલ પહોંચ્યા, સભા ભરાની, ઓલા હરિભગત આવ્યા, એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને કે હરિભગત ક્યાં ગામનો છે? સ્વામીને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ગાના ગામના ધનજી સુથાર, આ ગાના ગામના ધનજી સુથાર છે, એમના વતે ગામમાં સમાજ ઘણો થયો છે. સ્વામી તો કીધું ને બહુ માયાળું, કોઈને વઢે એવું તો કરવા જ ના દે. અરે મહારાજ, એમના દ્વારા બહુ સમાજ થયો છે, ગાના ગામમાં સત્સંગ બહુ વધાર્યો છે આ ધનજી સુથારે. મહારાજ કે એવડાના વખાણ કરો છો પણ જેનું ચોળા ફળી દેખીને ચિત્ત ચડ્યું એ બીજાને હું સત્સંગ કરાવવાનો? કે સ્વામીએ કીધું આને સત્સંગ હારો કરાવ્યો. મહારાજ કે જે ચોળા ફળી જોઈને આમામાં ડોગી ગયો એ બીજાને હું સત્સંગ કરાવવાનો છે? માટે મહારાજ કે પહેલાં ધર્મ હરખો પાડ, પછી બીજાને સત્સંગ કરવાનું તાન રાખજે. મહારાજે ઉપરથી ઓલા નામ ઉપદેશ દીધો, મુક્તાનંદ સ્વામી વખાણ કર્યા પણ મહારાજે ઉડાડી દીધું. આવું થયું. માટે મહારાજને ધર્મ તો બહુ વાલો છે, બહુ વાલો છે. ધર્મ પાડવો જોઈએ અને ધર્મ જ્યાં જ્યાં લોપાય ત્યાં તરત એનું પ્રાયશ્ચિત પણ કરી લેવું જોઈએ. ચોખ્ખા થઈ જવાનું, ટાઈમ ટુ ટાઈમ ચોખ્ખા થઈએ ને, ટાઈમ ટુ ટાઈમ રોજ હવા નહીં લઈએ છે તો શરીર ચોખ્ખું રહે છે. 1 મહિનો નહીએ નહીં તો કેવું થઈ જાય શરીર, એવું ને એવું. બસ આત્માને પણ છે ને જ્યારે આમ થોડો ગંદો થાય તરત ધોઈ નાખવાનો, પ્રાયશ્ચિત રૂપી જડે કરીને આત્મા ધોવાય છે, આત્મા ઉપર લાગેલા પાપ ધોવાય છે. નિષ્કપટ થઈ ભગવાનના સત્પુરુષ પાસેથી પ્રાયશ્ચિત લઈને ચોખ્ખા થવું, ગંદા ના રહેવું, નહીં તો ગંદા થતાં 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 એટલા ગંદા થઈ જવાય, એટલા ગંદા થઈ જવાય, સાફ થવાની હિંમત તૂટી જશે જીવનમાં, સાફ થવાની હિંમત જ ખલાસ થઈ જશે.
પણ જો થોડું 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 સાફ કરે રાખ્યું હશે ને તો એક દિવસ એવા ચોખ્ખા થઈ જવાશે, આપણને સંકલ્પ જ નહીં થાય હું ગંદો હતો, એવા ક્લીન થઈ જઈશું. પણ જો થોડું થોડું ગંદુ ભેગું કરી રાખ્યું તો એક દિવસ એવા ગંદા થઈ જઈશું કે મોક્ષના માર્ગે ચાલવાની હિંમત જ ભાંગી જશે. હરિબળ ગીતા હો વખત સાંભળશું ને તો બળ જ નહીં ચડે, કારણ કે બળ ક્યાંથી ચડે, ઓલો ગંદવાળો જેટલી ગટર જ એટલી આવી ગઈ છે. માટે એ તો પ્રાયશ્ચિત કરીને ચોખ્ખા થવું, જ્યારે જે કાંઈ ભૂલ થઈ હોય એ. પછી તો તેઓ માતા અને પિતા કોને કહેશે, નાથ પરનાથ પણ ક્યાંથી રહે. જ્યારે ભૂમિ ઉપર વધારે પાપ થશે ત્યારે રાજાઓ પણ પશુ બુદ્ધિના થઈ જશે. પછી તે રાજાઓ પણ પશુની સમજણ જેવી જ નીતિ કરશે, પશુના જેવા જ ધર્મનું પાલન કરશે. મનુષ્યની બુદ્ધિ જ્યારે આવી થઈ જાય ત્યારે દેવ તીર્થ વ્રત લેશ માત્ર પણ રહે નહીં. દાન પુણ્ય તપસૌચ આચારા શુભ નષ્ટ હો જાવહી સારા સંત વિપ્રગવ જેવાન કાજા વૃષ્ટિ કરત હે ઇન્દ્ર હી રાજા વૃષ્ટિ કરત હે ઇન્દ્ર હી રાજા. દાન પુણ્ય તપ શૌચ અને આચાર આ બધા શુભ સદાચારોનો નાશ થઈ જશે મહારાજ કે ભવિષ્યમાં. બધું દેખાય છે ને આપણને નાશ થતું. દેવરાજ ઇન્દ્ર સંતોના ને વિપ્રોના ને ગાયોના જીવન માટે વૃષ્ટિ કરે છે. આ ઇન્દ્ર વરસાદ વરસાવે છે ને સંતો માટે, પવિત્ર બ્રાહ્મણો માટે અને ગાયો માટે, આના માટે વરસાદ વરસાવે છે. રાજા અને પ્રજા વગેરે બધા સંતોની પાછળ વિવિધ પ્રકારના ભોગોને પ્રાપ્ત કરે છે. શિવજીની પાછળ પોઠિયાનું પૂજન થાય એમ આ પૃથ્વી પરના રાજાઓ અને આ પૃથ્વી પરની પ્રજા એ પવિત્ર સંતો, પવિત્ર બ્રાહ્મણો અને ગાયો એના અર્થે જે ઇન્દ્રવૃષ્ટિ કરે છે, એના અર્થે આ પૃથ્વી જે અનાજ પકવે છે, એના અર્થે પૃથ્વી જે વિવિધ રસો આપે છે, એ બધાનો ઉપભોગ પવિત્ર સંતો, પવિત્ર બ્રાહ્મણો અને ગાયો એના માટે જે સર્જાયું છે એમાંથી રાજા અને પ્રજા ભોગવે છે. જ્યારે રસકસના નિયમો સંતોએ રાખ્યા હતા ને ત્યારે મહારાજે સંતોને કીધું, સંતો હવે રસકસના નિયમ છોડો, તમારા રસકસના નિયમોના કારણે તો દુષ્કાળ પડી ગયો. તમે જો અનાજ સારું નથી જમતા, તમે જો રસકસવાળું નથી જમતા તો પૃથ્વીએ રસકસ આપવાના છોડી દીધા અને એટલે જ દુષ્કાળ પડે છે. અને સંતોને જ્યારે મહારાજે જમાડવાનું ચાલુ કર્યું ને ત્યાર પાછું બધું લીલુંછમ થયું. એમ આ પૃથ્વી પર જે જે સર્જાયું છે સારું, જે જે સારું થાય છે ભગવાનના સંતો, ભગવાનના એવા ભક્તો, પવિત્ર બ્રાહ્મણો અને ગાયો માટે સર્જાયું છે. બાકી તો બધા એમાં લેયર કરે છે એની પાછળ. રાજા અને પ્રજા વગેરે બધા સંતોની પાછળ વિવિધ પ્રકારના ભોગોને પ્રાપ્ત કરે છે. જ્યારે દેવવૃત્તિ પવિત્ર વર્તનનો ભંગ થઈ જાય ત્યારે ઇન્દ્ર વરસાદ કરે નહીં. ભૂમિ પોતાના રસને ચોરી લે. અન્ન અને ફળ વગેરે ક્યાંથી થાય? પશુ બુદ્ધિવાળા રાજાઓને આવા અધર્મી થયેલા જોઈને પરમેશ્વર કોઈને કોઈ દ્વારા આવા આસુરી રાજાઓનો ત્યારે અવશ્ય પરાભવ કરે છે અને વેદોક્ત નીતિને અનુસારે ધર્મને મુખ્ય કરી રાખે છે. ધર્મ હોય તો જ ઇન્દ્ર વરસાદ કરે છે. ધર્મને લીધે જ ભૂમિ રસને આપે છે. ધર્મને આધારે જ દેવો રહે છે. તીર્થ વ્રત તથા તપ એ બધા ધર્મને આશરે રહ્યા છે. બધું જ ધર્મને આધીન છે. ધર્મ હોય ત્યાં સુખ હોય, જ્યાં ધર્મ નથી ત્યાં દુઃખ આવે. જ્યારે આ પૃથ્વી પર ધર્મ હતો ને, બધી બાજુ પર ધર્મ હતો ને, ત્યારે બધા સુખી હતા. અધર્મ વ્યાપ્યો ત્યારથી દુઃખ. આજના સારા સારા ચિંતકો પણ કહે છે, નેપાળની અંદર હમણાં આટલો ભયાનક ભૂકંપ આવ્યો શું કારણ? તો કે નેપાળની અંદર એકલા પશુઓની હિંસા મંદિરે મંદિરે થાય છે. થોડાક જ મંદિરો એવા છે જ્યાં હિંસા થતી નથી. એટલી બધી હિંસા થાય છે, એટલી બધી હિંસા થાય છે. અને ખરેખર જ્યાં એવા વાતાવરણ હોય ને ત્યાં સુધી નોંધનારાઓ લોકોએ નોંધ્યું છે કે કતલખાનાની આજુબાજુની અંદરની હોસ્પિટલોમાં સ્ત્રીઓને પ્રસૂતિ પણ નથી થતી. બાળક જન્મતા વેત મરી જાય છે એવું પણ નોંધી ડાયરીઓમાં નોંધેલું છે કે આવું થાય છે. જ્યાં અધર્મ છે ત્યાં બધું જ થવાનું, ત્યાં બધી જ પ્રકારના દુઃખ આવવાના. હા, આવા દેશો હોય કદાચ ટેકનોલોજીને લીધે આ બધા મિની સ્વર્ગો કહેવાય ઉભારે. એની પાસે કોઈ બીજા ધર્મના એવા, કોઈ નીતિના એવા સ્વરૂપો બહુ પાકા હશે, કોઈનું લેવું નહીં, કોઈનું ચોરવું નહીં,
કોઈનું ખરાબ કરવું નહીં, કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, આવા બધા હશે. એ બધાના મૂળમાં ક્યાંક થોડો ધર્મ તો હશે, એના કારણે એ થોડા સુખી છે, સુખી છે. ધર્મ જ્યાં જેટલો વધારે, નીતિ છે ત્યાં ધર્મ છે, હમણાં આગળ જ આવ્યું હતું. અને જેટલો ધર્મ વધારે એટલો એ સુખી હોય. બીજો અધર્મ કરે છે એનું દુઃખ એને ચોક્કસ ભોગવવાનું થવાનું, પણ ધર્મ રાખ્યો છે તો ધર્મ સુખને આપવાવાળો જ થાય છે. માટે ધર્મને મહારાજ કે રાખવો, તમને ધર્મ અપાર પ્રિય છે. મહારાજ ઓલા બધાય ગઢપુરવાસીઓને, દરબારોને, ભગવાનના ભક્તોને કહે છે, તમને ધર્મ બહુ પ્રિય છે, તમને અધર્મ લગાર પણ ગમતો નથી. જેને ધર્મ કહેવાય છે, નીતિ કહેવાય છે, તેમાં જ તમને અતિશય પ્રીતિ છે. તમને દેવોમાં અને તીર્થોમાં અત્યંત ભાવના છે. તમે તપ વ્રત દાન કરતા જ રહો છો. ધર્મ વિનાના જે કુમાર્ગો છે તેને તમે ઓળખીને પારખી લીધા છે. મહારાજ હરિભક્તોને કહે છે, તમે આવી રીતે ઓળખી લીધા છે, માટે તમે અધર્મમાં ન જતા. અધર્મ મે ધર્મ ન મનાવા, સતસંગ મે દ્રઢ રહી ભાવા, પકવ સતસંગ તેહી કહાવે, હરિ બિન ઓર મે ન સાર મનાવે, હરિ બિન ઓર મે ન સાર મનાવે. ક્યારેય અધર્મમાં ધર્મ ન માનવો. અધર્મની અંદર ધર્મ માની બેઠા હોય, યજ્ઞના નામે હિંસા, એ અધર્મમાં ધર્મ છે. ગુરુને પ્રથમ રાત્રિએ પોતાની સ્ત્રી સેવામાં મોકલવી, અધર્મમાં ધર્મ છે. ગુરુઓ બીડી પીવે, હોકાચલમું પીવે, ભાઈ બીડી તો એટલે પીવી પડે છે કે આ શરીર ટકે નહીં જો હું બીડી ના પીવું તો. જો હું થોડો ઘણો અધર્મ ના કરું તો આ શરીર ટકે જ નહીં, ને મારું શરીર ટકે નહીં તમારું કલ્યાણ કોણ કરે? આ અધર્મમાં ધર્મ, અધર્મમાં ધર્મ. આવા તો હજારો પ્રકારના અધર્મ, અધર્મ. કોઈ પણ વસ્તુ ગમે એવી અપવિત્ર હોય ભગવાનને ધરાવી દો પવિત્ર થઈ જાય. અધર્મમાં ધર્મ, અધર્મમાં ધર્મ. આવા તો કેટલા પ્રકારના લોકોએ અધર્મની અંદર ધર્મનું સ્વરૂપ ઠેરાવીને કેટલાય લોકોને ઊંધા માર્ગે ચડાવી દીધા છે, કેટલાય લોકો ઊંધા માર્ગે ચડાવી દીધા છે, અને એના કારણે કેટલાય ચડી ગયા છે. અધર્મમાં ધર્મ, ધર્મના નામે અધર્મ જે થાય છે મહારાજ કે એને ધર્મ ન માનવો. સત્સંગમાં દ્રઢ ભાવ રાખવો. જ્યારે ભગવાન સિવાય બીજે ક્યાંય સાર ન મનાય ત્યારે તેનો સત્સંગ પક્વ થયો કહેવાય, ત્યારે એનો સત્સંગ પક્વ થયો કહેવાય. કોઈ સંત છે, કોઈ સ્ત્રી ભક્ત છે ને એમ માને કે સંત, એમ માને કે આ મારા બેન છે, કોઈ ઉંમરવાળા છે અને કે આ મારા માં જેવા છે, એનો ત્યાગનો ધર્મ છે, ત્યાગીનો ધર્મ છે. એ બાઈ સાથે વાત કરે, મા તરીકેના સંબંધે, ઉંમરવાળા ડોશી મારે વાત કરે મા તરીકેના સંબંધે, કોઈ સ્ત્રી સાથે બેન તરીકેના સંબંધે વાત કરે, એ અધર્મમાં અધર્મ છે. શ્રીજી મહારાજ ના પાડે છે. બે વર્ષની એક નાની દીકરી હોય તો પણ શ્રીજી મહારાજ કે મારા ત્યાગી એને નિરખીન જોવી નહીં, એને પાસે આવવા પણ ન દેવી, જોવાઈ જાય તો ઉપવાસ કરવો. બાકી તો કોઈ આ પૃથ્વી પર જે એટલો બધો અધમ વ્યક્તિ હોય એ તો ભગવાનના માર્ગે ચાલવાને લાયક જ નથી, તો સજ્જનેય નથી કે જેને કોઈ નાની દીકરીને જોઈને, કોઈને જોઈને કોઈ પ્રકારના વિકારો, કોઈ પણ પ્રકારના મનમાં સંકલ્પો થાય, એ તો સજ્જન જ નથી, માણસે નથી, ઢોરમાંય નથી આલે એવો એ તો, જેને એવા વિચારો આવે તો. છતાં પણ શ્રીજી મહારાજની બાંધેલી જે મર્યાદાઓ છે, ધર્મની અંદર અધર્મ ક્યારેય ન કરે એનું ધ્યાન રાખવું જોઈએ. ધર્મની દિવાલ એ જ છે ધર્મ શું, ધર્મસૂતના વચન, એ ધર્મ છે. ધર્મ પ્રિય એવા ભગવાને જે મને તમને આજ્ઞા કરી, આનાથી મોટો કોઈ ધર્મ નહીં. આપણી જે બોર્ડરો, એ બોર્ડરો, આપણે આ આ જોવું ન જોવું, આ ખાવું ન ખાવું, આ આ સૂંઘવું ન સૂંઘવું, આ સ્પર્શ કરવો ન કરવો, જે વિવેકો મહારાજે બતાવ્યા એ બધાએ આપણા કલ્યાણને અર્થે છે. એમાં એક પણ જગ્યાએ સહેજ પણ પોલું કરવાનો આપણને અધિકાર નથી. આપણી તાકાત હોય તો એ મહારાજના બોર્ડરમાં બેસીએ, આપણને લાગે કંઈ દુઃખી થઉં છું, ઘણી મોટી દુનિયા છે, લહેર કરી લઈએ, 100 જન્મે, 500 જન્મે, 1000 જન્મે, પછી જ્યારે દી પસ્તાવો થાય તેદી કરીએ, મહારાજ કે વાંધો નહીં. પણ અંદર બેઠા થકા શ્રીજી મહારાજની દિવાલોમાં કોઈ જગ્યાએ કાનું પાડવાનો આપણને અધિકાર નથી.
અંદર બેઠા તકા શ્રીજી મહારાજની જે બાંધેલી આવી ધર્મની મર્યાદાઓ, જે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર કેવળ જીવના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે આવ્યા, એ દિવાલોને તોડી નાખવાનો મને તમને કોઈ અધિકાર નથી. ધર્મપુત્રએ જે ધર્મના આવરણો બનાવ્યા છે, ધર્મના કવચો બનાવ્યા છે આ સંપ્રદાયમાં દરેક મુમુક્ષુના રક્ષણ માટે, એની અંદર આપણાથી થાય તો સહકાર આપીએ, આપણાથી થાય તો એની અંદર ટેકો આપીએ, આપણાથી થાય તો એની અંદર આપણે પોસાઈએ. એને પોષણ આપવાની જરૂર નથી, પોષણ તો સ્વયં મહારાજ આપવાવાળા, આપણે કોણ પોષણ આપવાવાળા, પણ એના દ્વારા આપણે પોસાઈએ, આપણા આત્માને મજબૂત કરીએ. પણ એ દિવાલની અંદર કોઈ પણ જગ્યાએ સેદ લીકેજ કરવા માટેનો પ્રયત્ન આપણે ના કરીએ, બુદ્ધિથી ના કરીએ, કોઈ મહિમાના ઓથે પણ ના કરીએ, નિષ્ઠાના પાવરમાં પણ ન કરીએ, સમર્પણના ભાવથી પણ ન કરીએ. મહારાજે જે કીધું છે બધું જ આપણા હિતમાં છે, એને બહુ વિચારીને કીધું છે. જ્યારે ભગવાન સિવાય બીજે ક્યાંય સાર ન મનાય ત્યારે તેનો સત્સંગ પક્વ થયો કહેવાય. જ્યારે ભગવાન સિવાય બીજામાં સાર મનાય, મનાવા લાગે ત્યારે ભગવાન તેનાથી દૂર થઈ જાય. ભગવાનનો ને નેત્રનો એક સરખો સ્વભાવ છે. આપણને ભગવાન સિવાય બીજે સાર મનાય તો જ ધર્મ લોપાય, નહીં તો લોપાય કેમ? ભગવાન સિવાય બીજે સાર મનાય એટલે ધર્મ લોપાય, નહીં તો લોપાય જ નહીં. આપણને એમ થાય કે મારે મારા મહારાજ આરેનો સંબંધ તો તોડવો જ નથી. તમે જોજો, તમે સંસારમાં છો, તમને વિચાર થશે, તમે ત્રણ ભાઈઓ હો, તમારે એક ભાઈ સાથે સંબંધ બહુ સારો છે, બીજા સાથે પણ સારો છે, પણ કોઈક એવી સિચ્યુએશન આવી કે તમારે એક ભાઈ સાથેનો સંબંધ થોડો ઓછો કરવો પડે એવો છે, કોઈ પણ એક સાથેનો, કોઈ પણ એક સાથેનો, તો જ તમારો બીજા સાથે સંબંધ સારો રહેશે. તો ગ્રહસ્થાશ્રમમાં શું વિચારશે, મને આ ભાઈએ મારા માટે પહેલાં શું કર્યું હતું, પહેલાં શું કર્યું હતું, આટલા વર્ષોમાં એ આપણા કયા પ્રસંગોમાં આવીને ઊભા, કેવી રીતે ઊભા, ક્યાં શું સહાય કરી, હજુ ભવિષ્યમાં એની ઉપર કેવી આશા છે, આપણને આપણી સાથે કેવું લાગે છે, એનો સ્વભાવ કેવો છે, આટલા 10, 15, 25 પ્રકારના કેલ્ક્યુલેશન કરીને પછી તમે ગ્રહસ્થાશ્રમમાં નક્કી કરો છો કે આનો સંબંધ થોડો લૂસ કરીએ. બંને હગ્ગા ભાઈઓ જ છે પોતાના, પણ આની સાથેનો લૂસ કરો, આની સાથેનો બરાબર પાકો રાખો. આવું તો તમે હજારો જગ્યાઓએ તમારા સંબંધોને મેન્ટેન કરો છો, અને આવું તમને કોઈ જગ્યાએ શીખવાડવું પડે એવું પણ નથી, કારણ કે આ જન્મજાત લોહીની અંદર આવેલી વિદ્યા છે બધી. ક્યાં સંબંધ આમ કટ કરી દેવો, ક્યાં જોઈન્ટ કરી દેવો, ક્યાં આગળ લૂસ કરી દેવો, ક્યાં જ વધારી દેવો, આ તો બધું તમારી રોજની ગ્રહસ્થાશ્રમની રમત કહેવાય. એવું હું કહું તોય વાંધો નહીં, એ સહજ તમને આવડતું હોય એ બધાની અંદર મારે ને તમારા એક વિચાર શીખવાનો છે. અમારે આ બધું ના હોય, કારણ કે અમારે એ સંબંધ નથી, એટલે અમારે લૂઝ કરવો કે પકડવો, આ અમારે અમારે તો બધું હરખું, અહીંથી શરૂ કરો ને ત્યાંથી છેલ્લે સુધી બધું હરખું જ હોય. હવે હું સંબંધ કોની યારે લૂઝ કરવો ને કોની યારે જોઈન્ટ કરવો, ભગવાન ને ભગવાનના ભક્તો ને સંતો આ જ છે. આની અંદર કલ્યાણકારી ગુણો દેખાય ને જીવ જોડીને બેઠા હોઈએ, જ્યાં કલ્યાણકારી ગુણ ઓછા દેખાય ને વંદન કરીને બેઠા હોઈએ, બીજું હું લૂઝ કરો ને હું તમે પકડીને બેસો. પણ તમારે તો હોય એવું, પણ એ બધા વચ્ચે એક વસ્તુ યાદ રાખવી કે મારો મહારાજ હારેનો સંબંધ ના તૂટે, એવું હું શું કરું. બીજા સંબંધો જે રહેવા હોય એ રહે, ઓછા થાય, ઘટે, વધે, એ લૂસ થાય, બહુ મજબૂત થાય, નો પ્રોબ્લેમ. પણ મારો મહારાજ હારેનો સંબંધ મજબૂત કેવી રીતે રહે? એ જેને રાખવો હોય ને એને ધર્મ પડે, બીજાથી ધર્મ ના પડે. જેને ભગવાન સાથેનો સંબંધ મજબૂત રાખવો છે એને જ ધર્મ પડવાનો. જેને એ સંબંધ નથી રાખવો અથવા તો એ સંબંધનો મહિમા જ નથી સમજ્યો તો એનાથી કોઈ દી ધર્મ નહીં પડે. પણ ભગવાન હારેનો સંબંધ મારા મહારાજને કેવું લાગશે? થોડા ઘડી મજા આવી જશે આ બધું જોવાની ને સાંભળવાની ને આ બધું કરવાની, 5 ઘડીની મજા, 2 ઘડીની મજા, પણ મારા મહારાજનું મોઢું આમ ફરી જશે, એ પાછું આમ મારી હામો જોવું, નજર કરતા રહેજો રે એમ પાછું મારી સામે નજર કરે એવું થવું, એ તો બહુ અઘરું થશે. આવો વિચાર કરે ને એમ થાય, રહેવા દે, મન તો હરામી છે, તું તો હરામી છે, તારી ભેગા નથી ભળવું, મારે જ મારા મહારાજ ભેગા ભળવું છે, મારા મહારાજ મારી રક્ષા કરવાના, તું થોડું મારી રક્ષા કરવાનો છે, દેહનો સંબંધી થોડો મારી રક્ષા કરવાનો છે, મારા મહારાજ અંતકાળે આવીને ઊભા રહેશે, તું થોડો આવીને ઊભો રહેવાનો છે. આમ કરી અધર્મી વ્યક્તિ અધર્મ સંબંધી સંકલ્પ
મનના તરંગો બધાને ડબાવી દે. મહારાજારેનો સંબંધ, મહારાજારેનું હેત એવું કરવું એ સાર મનાય ત્યારે જ થાય, નહીં તો ના થાય. જેમ નેત્ર ભગવાનનો ને નેત્રનો એક સરખો સ્વભાવ છે, ભગવાન અને આંખ આ બેનો એક સરખો સ્વભાવ છે. કેવો છે એ કે છે, ઓર મે સાર મનાવે જબ હો, હરી દૂર હોય જાવે તબ હો, હરી નેત્ર કોહે એક સ્વભાવા, નેત્ર નેત્ર બિન રજન રખાવા. ભગવાન અને નેત્રનો એક સરખો સ્વભાવ કેવો છે, જેમ નેત્ર નેત્ર સિવાયની એક રજને પણ પોતાની અંદર રાખતા નથી. આમાં એક રજ જાય તો ખૂંચવા લાગે. તમે જોયું નખની અંદર મેલ જતો રહ્યો હોય તો ખૂંચે ના ખૂંચે, વાળમાં જતો રહ્યો હોય તો, કાનમાં જતો રહ્યો હોય તો, મોઢામાં જતો રહ્યો હોય તો, પણ આ આંખની અંદર એક રજ આમ જતી રહી, એક જ રજ તરત જ બહાર કાઢવા મહેનત કરશે આંખ. મોટા સંતો, આ તો શ્રીજી મહારાજના શબ્દો છે, પણ મહારાજે કેટલું જબરું એનાલિસિસ કરીને, મહારાજ જે દ્રષ્ટાંત આપે ને, એક શ્રીજી મહારાજની દ્રષ્ટાંત આપવાની જે થિયરી ને કોઈ કાપી ના શકે, એટલું જબરજસ્ત. એક ઉત્તમ વક્તા તરીકે શ્રીજી મહારાજને કહી શકાય, ઉત્તમમાં ઉત્તમ વક્તા. એનાથી શ્રેષ્ઠ વક્તા વરી આ પૃથ્વી પર થયો જ કોણ હોય, અને થવાનો છે કોણ? શ્રીજી મહારાજથી ઉત્તમ વક્તા કોઈ થયો નથી ને કોઈ થશે નહીં. જેની સમજાવવાની પદ્ધતિ એટલી સચોટ. ભગવાન અને નેત્ર બેનો એક સરખો સ્વભાવ છે. નેત્રની અંદર કોઈ પણ વસ્તુ નેત્ર સિવાયની જાય તો નેત્રને ખપે નહીં. એવી રીતે ભગવાન પણ ભક્તના હૃદયમાં ભગવાન સિવાયનું બીજું કાંઈ દેખે ને તો તેને તેઓ સહન કરી શકતા નથી. આંખ જેમ સહન નથી કરતી એમ ભગવાનથી સહન નથી થતું. જ્યારે ભક્ત તેનો ત્યાગ કરી દે ત્યારે ભગવાનને શાંતિ થાય છે. લો, આપણા હૃદયમાં ભગવાન સિવાયનું જેટલું છે ભગવાનથી સહન નથી થતું. જેવી રીતે આંખને અંદર રજ પડે તો આંખને બળતરા થાય છે, એમ આપણા હૃદયમાં ભગવાન સિવાયનું બીજું જે કાંઈ પડ્યું છે ભગવાનમાં બધું આવી ગયું. ભગવાનમાં સત્પુરુષ, સત્સંગ એ બધું ભગવાન સિવાયનું ના કહેવાય, એ બધું ભગવાનમાં જ કહેવાય. પણ એ સિવાયનું જગત સંબંધી જે આપણા હૃદયમાં છે ને એ ભગવાનને બળતરા કરે. જેમ આંખમાં રજ પડી હોય આંખ કેવી બળે, એમ ભગવાન બળે છે, ભગવાનને બળતરા થાય છે કે આ મારો ભગત થઈ મારા રહેવાના એક મુઠ્ઠી જેટલા ઘરની અંદર એને મને રહેવા માટે આટલું મુઠ્ઠી જેટલું ઘર ના રાખ્યું, એની અંદર હજુ બીજું ઠાલવે છે, કચરો ઠાલવે છે, હું બેઠો છું ત્યાં નાખે છે. એક સહજ વસ્તુ છે, આપણને કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં લઈ જાય અને સરસ મજાની રૂમમાં બેહાડે સોફા ઉપર, આપણે બેઠા છીએ ત્યાં, તમે બેસો અને પછી એ ઘરમાંથી લઈ લઈ જેટલો કચરો ને ગાર્બેજ હોય એ બધી આપણી આજુબાજુ નાખે, ગટરો બધી આપણી આજુબાજુ એ રૂમમાં છોડે, તો આપણે કેટલી વાર બેસીએ ત્યાં? એમ કહે ભાઈ હવે મને જવા દે, મારી કિંમત છે કે નહીં કચરો નાખવાની, તને આ જ જગ્યા મળે છે? એમ ભગવાનને બેસવાની જગ્યા હૃદય છે, એક મુઠ્ઠી જેટલી છે. હવે ભગવાન કે તને આ જ જગ્યા મળી બધું નાખવાની, એટલે ભગવાનને આ બળતરા કરે છે. તો એ બહુ ધીરજવાળા છે, મહારાજ બહુ ધીરજવાળા છે, બહુ દયાળુ છે, બહુ કરુણાની મૂર્તિ છે. ત્યાં બેઠા બેઠા મહારાજ પાછા ઉપરથી આપણને સમજાવે કે ભાઈ અહીં કચરો ના નાખીશ, આ તો મારે રહેવાની જગ્યા છે. સમજાવે, કથાવાર્તા દ્વારા સમજાવે, સંત દ્વારા સમજાવે, પાછો વળી જા, કચરો નાખવાનો બંધ કર, આ બધું તારું ભૂંડું, આ તારું ગંધાતું ઘર છે ને એમાંથી જો હું નીકળી જઈશ ને, હજુ હું બેઠો છું, સહન કરીને બેઠો છું, તને સમજાવવા માટે બેઠો છું, તારો આ કચરો કાઢવા બેઠો છું, જો હું જતો રહીશ ને તો આખો તારો આત્મા નકારો થઈ જશે. માટે જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી કામ કરી લે, જે ભૂલથી કચરો જન્મો જન્મનો નખાઈ ગયો છે ને, વિચારરૂપી બુલડોઝર લઈને મંડી પડ, નિયમરૂપી દાંતા મારીને બહાર કાઢવા માંડે ને, હા, અને ઊંડો એવો દાટી દે એને, એની અંદર ચોખ્ખું ચંદન જેવું તારું ઘર કરવા માટે તો હું તારા હૃદયમાં આવીને બેઠો છું ભલા. માટે પાછો વળાવે, જન્મો જન્મથી કચરો નાખ્યો, હું બેઠો તો હજુ નાખેશ? આમ મહારાજ સમજાવે છે, આપણને સમજાવે, દયાળુ, ઘર છોડીને જતા નથી રહેતા તરત, બહુ ધીરજવાળા છે. મહારાજ કે મધ્યના
28માં વચનામૃતમાં મહારાજ કે લાંબો સમય સુધી જોઈએ છે પછી રાજીપો કુરાજીપો થાય, તરત નથી થતો, લાંબો સમય સુધી જોયા કરે પછી થાય. ભગવાનનો સ્વભાવ એવો હોય, ભગવાનને ધારેલા સત્પુરુષો એવા હોય, તાત્કાલિક રાજી કુરાજી જીવત થાય, ભગવાનને મોટા ના થાય, બહુ લાંબા સમય સુધી જોવે પછી રાજીપો કુરાજીપો વિચારીને પછી કરે. અને જીવતો તત્કાળ થોડુંક સારું એનું ગમતું મળ્યું રાજી, અને ગમતું ના થયું કુરાજી. તરત આ બધા સંસારના સંબંધો કેમ બગડે? એટલે થોડુંક તમે રાખો ત્યાં તો ઓહો અમારા આમ ને અમારા આમ ને અમારે તો આવો જ સંબંધ હતો, બગડી ગયો એ હાવ. પણ આમ થોડુંક લઈને આમ ફૂલ દસ્તો લઈને ઉભારી જાઓ ટાઈમે, અરે હા અમારે તો બહુ જૂનો સંબંધ ને, અમારે તો આમ ને આમ ને આમ કરીને કેટલું બધું, લો માખણના લોંદે લોંદા લગાડ દે બધી બાજુ, તો પાછું થઈ જાય, પાછું વેલ્ડિંગ થઈ જાય, પાછું વાલી જાય એવું. અને એમાંય પાછું ક્યાંક જો ફાચર વાગી ગઈ, જવા દો ને હવે વાત જ. ભગવાનનું એવું નથી, ભગવાન તો છે ને આમ જોયા કરે. કોઈ ભગવાનને કહે ને કેવું લાગે તમારો સંબંધ કેવો છે આ ભગત હારે, તો મહારાજ તો એમ જ કહે બહુ સરસ, આ મારો ભગત બહુ સારો છે. આપણી અંદર કચર પટ્ટીની વચ્ચે ભગવાન બેઠા, કેટલા દયાળુ. આપણને જો કચરાની વચ્ચે ને ગટરની વચ્ચે બેસાડે હોય તો આપણે બેસી ના શકીએ. પુરુષોત્તમ નારાયણ આપણી ગટરની વચ્ચે પણ બેઠા બેઠા વિચારે છે આની ગટરો સાફ કરીને અને ધામ તુલ્યાનું હૃદય કરવું છે, એની દયા કેટલી. એને કોઈ પૂછે ને કે આ તમારા ભગતને તમારી કિંમત કેટલી છે, આટલી બધી ગટર વચ્ચે તમને બેહાડ્યા, તો કે ના 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 ના, આ મારો ભગત તો બહુ મોટો છે. પરગુણ અનુપરબત કરી માને, આ શ્રીજી મહારાજનો સ્વભાવ છે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ધ્યાન મંજરીમાં, બીજાનો અનુસરખો ગુણ મોટો કરીને જોવે છે. આવા દયાળુ પરમાત્મા મળ્યા, આવા દયાળુ મહારાજ આપણા હૃદયમાં દયાએ કરીને બેઠા હોય, આપણે કટિબદ્ધ થઈએ આ જિંદગીના છેલ્લા શ્વાસ પહેલાં હૃદયનો કચરો કાઢી નાખવો છે. મહેનત કરશું તો પુરુષોત્તમ નારાયણ ભળશે, મોટા સાધુ ભળશે, શાસ્ત્રોના વચનો ભળશે, અને એક દિવસ આ હૃદય ચોખ્ખું થઈ જ જશે, થઈ જ જશે. ક્યાં સુધી ગંદુ રહે? આપણી દ્રઢતા જોઈએ. કચરો આપણે ક્યાં કાઢવાનો છે? પુરુષોત્તમ નારાયણ ઠાલવશે, પણ આપણી દ્રઢતા જોશે તો ઠાલવશે. આપણે જે આમ ફોર્સ છે ને એને આમ બહાર ખેંચવાનો છે, આવે વેક્યુમ, વેક્યુમ કરવાનું છે, બહાર કાઢવાનો છે, આવે એને રિવર્સ ફોર્સ કરવાનો છે. અંદર બહુ નાખ્યો, હવે બહાર કાઢવાનો ટાઈમ આવ્યો છે. જ્યારે ભક્ત તેનો ત્યાગ કરી દે ત્યારે ભગવાનને શાંતિ થાય છે. ભગવાનના હૃદયમાં ક્યારે શાંતિ થાય છે? આવા સ્વભાવનો ત્યાગ કરી દે પછી તે ભક્તને તજીને પળવાર પણ દૂર જતા નથી, અન્યથા ભગવાન દૂર થઈ જાય છે. લાંબે ગાળે પછી ભગવાનને થાય કે આ સુધરવાનો નથી, દૂર જતા રહે પછી બહુ રોવું આવે. પરંતુ જો ભક્ત પોતાના સ્વભાવનો ત્યાગ ન કરે તો ભગવાનને તે ભક્ત સાથે પ્રેમભાવ રહેતો નથી. યશોદાના જેવા કોઈ ભક્તિવાળા ન કહેવાય, તેની ભક્તિને લીધે તો ખુદ ભગવાન એના પુત્ર થયા, બરાબર ને? સ્વયં હરિ પરમેશ્વર હોવા છતાં પોતે જે મનુષ્યના પુત્ર થવું તે વાત અત્યંત આશ્ચર્યરૂપ દેખાય છે. કેમ જે જો કોઈ સર્વોપરી ધર્મ પાળે અને વ્રત વગેરે કરે તો પણ ક્યારેય ભગવાન એના પુત્ર થતા નથી. એકવાર યશોદાજી શ્રીકૃષ્ણને પ્યારથી દોડાવતા હતા ત્યારે ઘરમાં દૂધને ઉભરાતા દેખ્યું. મહારાજ બધી વાર્તાઓ કહે છે હરિભક્તોને, તેથી તત્કાળ ઉભરાતા દૂધના લોભથી યશોદાજીએ શ્રીકૃષ્ણને છોડી દીધા. ભગવાનને દવરાવાનું છોડી દૂધ ના ઉભરાઈ જાય ને આ દોડ્યા, લોભસાનો લાગી ગયો દૂધનો. ત્યારે શ્રીકૃષ્ણ ખીજાયા અને વલોનાની ગોળીને ફોડી નાખી. મારા લોભને ભૂલી ગયા અને મારા સિવાયની દૂધ જેવી વસ્તુમાં લોભ થયો, મારા સ્વરૂપનું જ્ઞાન ભૂલીને તમે બીજો લોભ કર્યો છે, તો હવે હું તમારો લોભ પૂરો કરું. એ આવું વિચારીને ભગવાને દહીં વલોવાની ગોળી જ ફોડી નાખી. મામ ગઈ ભગવાને દહીં વલોવાની ગોળી ફોડી. યશોદાજી દૂધના ચૂલા ઉપરથી ઉતારીને આવ્યા ત્યારે ફૂટેલી ગોળીને જોઈ મનમાં ઘણું આશ્ચર્ય થયું. પછી વિચાર્યું આ કામ તો આપણા ઘરના જ પ્રોડક્શનનું છે, આ આપણા લાલનું જ છે એમ જાણ્યું. ત્યાં દહીંની રેલમ છેલ થઈ હતી, ઢોળાયેલું દહીં વહીને ઘરમાં ફેલાઈ ગયું. એ જોઈને વિચાર્યું પુત્રના તોફાન વધી ગયા છે, માટે હવે કંઈક દારો દઉં. આ બાજુ લોભ કરવા ગયા તો આને દહીં ફેંકી દીધું, એટલે આને તો પાછો વધારે પીતો ગયો જશોદાજીને. એમ જાણીને પછી એને લાકડી હાથમાં લીધી, લોભે માતાને ભાન ભૂલાવી દીધું. આ કોને ભૂલાવી દીધું છે? લોભ. ધરતી વયે એક જ પુત્રનો જન્મ થયો, કેટલી મોટી ઉંમરે એક પુત્રનો જન્મ.
તે બાબતનો કાંઈ વિવેક રહ્યો નહીં. શ્રી કૃષ્ણ માતાનું હેત જોવા માટે ઘરમાં છુપાઈ ગયા અને માતાને ઘણા ખીજવ્યા. દેખ્યા વિના પ્રેમની ખબર કેમ પડે એટલે થોડા ખીજવ્યા પાછા ઉપરથી. પછી જ્યાં શ્રીકૃષ્ણ સંતાયા હતા ત્યાં યશોદાજી ખીજાઈને આવ્યા. શ્રીકૃષ્ણને પોતાને હાથે પકડી લીધા. પકડ્યા પછી પણ ક્રોધ છોડ્યો નહીં. તેમણે કૃષ્ણને બાંધવાનો વિચાર કર્યો પણ તે સમયે શ્રીકૃષ્ણે પણ પોતાનું મહાસામર્થ્ય બતાવવાનું ધાર્યું. યશોદાજીએ ઘરમાં જેટલી દોરી હતી એ બધી સાંધીને શ્રીકૃષ્ણને બાંધવા કોશિશ કરી પણ જ્યારે શ્રીકૃષ્ણ માતાજીના બંધનમાં કોઈ પણ રીતે ન આવ્યા ત્યારે એમનો ક્રોધ સમી ગયો. પછી હાથ જોડીને બેઠા. ત્યાં સુધી તો ગુસ્સામાં ગુસ્સામાં જેટલી દોરી ઘરમાંથી બધી લઈ લીધી, બધી ટૂંકી પડે આને, આ બંધાતો હશે. બીજી બાજુ શ્રીકૃષ્ણ પણ પોતાના ભક્તાધીનતાને વિચારીને તેમના બંધનમાં આવવાનું ધાર્યું. હવે હારી ગયા ને, બે હાથ જોડ્યા ને, લોભ જતો રહ્યો, ક્રોધ જતો રહ્યો, હવે નિર્મળ અંતકરણ થઈ ગયું. ભગવાન કે હવે બંધાઈ જવું, હવે તો હૃદયમાં બંધાઈ જ જવું, હવે વાંધો નથી, કારણ કે હવે નિર્મળ અંતકરણ થઈ ગયું માનું. આટલું થયું છતાં માતા યશોદાજીને જ્ઞાન થયું નહીં. આટલું જોયું ને તોય જ્ઞાન ના થયું, લોભે તેમાં અજ્ઞાન વધારી દીધું. શ્રીકૃષ્ણે પોતાનો અનંત પ્રતાપ દેખાડ્યો તે લખતા તેનો પાર આવે નહીં. યશોદાજીએ જ્યારે તપ કર્યું હતું ત્યારે જેવો ભગવાન ઉપર ભાવ હતો તેવો ભગવાન પુત્ર રૂપે થયા ત્યારે ન રહ્યો. તપ શાના માટે કર્યું હતું? ભગવાન પુત્ર રૂપે મળે એના માટે. પણ જ્યારે ભગવાન પુત્ર રૂપે મળ્યા ત્યારે તપ કરતી વેળાએ જે નિર્મળ ભાવ હતો અને જ્ઞાન હતું એ રહ્યું નહીં. જે જે ભક્તો મનુષ્ય દેહમાં આવે છે તેમને મનુષ્ય ભાવ કહેતા દેહભાવ મુખ્ય દેખાય છે. જો તે મનુષ્ય ભાવ ન આવે તો જ શ્રીહરિમાં અલૌકિક પ્રેમ રહે છે. કેમ જે દેહભાવવાળાની ભક્તિ પ્રાકૃત કહેલી છે, અથવા ભક્ત મનુષ્ય દેહમાં આવે છે ત્યારે દેહભાવને યોગે પ્રગટ પરમાત્માને વિશે પણ મનુષ્ય ભાવ મુખ્યપણે દેખાય છે. મહારાજ અહીં એવું સમજાવવા માગે છે કે હું અત્યારે મનુષ્ય આકારે તમારી વચ્ચે રહું છું ને, ભલા થઈને ભૂલા ના પડી જતા. મનુષ્ય આકારે તમારી વચ્ચે અક્ષરધામના મુક્તો રહેતા હોય, ભલા થઈને ભૂલા ના પડી જતા. કારણ કે ભેગા રહો એટલે ભૂલી જવાય. જેદી તેદી આપણે ભગવાનને અનંત વખત પ્રાર્થના કરી હોય, પ્રભુ તમારી ભેગા રાખજો, તમારા મુક્તોની ભેગા રાખજો, તમારા ઉત્તમ મુક્તોનો મને સંગ દેજો, આ બધુંય ભગવાને આપણને કોઈક જન્મની પ્રાર્થનાના યોગે કરીને દઈ દીધું. હવે આપણે એવાની ભેગા રહેતા ગયા, મહારાજની ભેગારિયા, મહારાજના મુક્તોની ભેગારિયા, એમાં મનુષ્ય ભાવ પડે પડે ધોખા, એની ઉપર અભાવ, એને વિશે કુભાવ, ભગવાન આવું કેમ કરે છે, ભગવાનના મુક્ત થઈને આમ કેમ વર્તે છે, આમ કેમ બોલે છે, આમ કેમ ખાય છે, આમ ભગવાન વિશે, ભગવાનના મુક્તો વિશેના સંકલ્પો વિકલ્પો, મહારાજ કે ભલા થઈને આટલો મોટો દાખલો કરીને, આટલું મોટું આવો યોગ, આવા સર્વોપરી ભગવાનને, આવા સર્વોપરી ભગવાનના મોટા પુરુષો, આવા સર્વોપરી ભગવાનના શાસ્ત્રો આપણે આપણી બુદ્ધિથી જો ગોતવા નીકળ્યા હોય ને તો ના મળે. આપણી બુદ્ધિથી ખોળવા, ગમે એટલા બુદ્ધિશાળી આપણે હોઈએ ને તો આપણે આપણી બુદ્ધિથી જો આ સ્વામિનારાયણ ભગવાનને ખોળવા નીકળીએ ને તો ના મળે. વેદો નથી ખોળી શકે આપણે ક્યાંથી ખોળી શકવાના, પુરાણો નથી ખોળી શકે આપણે ક્યાંથી ખોળી શકવાના. એ તો સ્વયં પરમાત્માએ દયા કરી, સ્વયં એના મુક્તોએ દયા કરી કે આપણને મળ્યા. માટે એમાં મનુષ્ય ભાવ ન આવે. મહારાજ કહે છે જ્યારે ભેગા રહે ને ત્યારે આવું થાય. યશોદાજીને આવું થયું, તપ કર્યું તો ભગવાન પુત્ર રૂપે થાય એટલે, પણ પછી ભૂલાઈ ગયું. અને એ ખરું કે ભૂલાઈ જાય તો જ સુખ આવે, નહીં તો પાછું પુત્રપનાનું સુખ પણ ના આવે. એ ખરું, તે પ્રગટ હરિને વિશે જો મનુષ્ય ભાવ ન પરઠે તો જ પ્રગટ હરિમાં અલૌકિક પ્રીત રહે છે. જ્યારે પ્રગટ હરિમાં મનુષ્ય ભાવ આવે ત્યારે તેમાં અલૌકિક પ્રીતિ રહેતી નથી. અલૌકિક પ્રીતિ વિના ક્યારેય ભાવ કાયમ ટકે નહીં, આવી અનાદિની રીત છે. અલૌકિક પ્રીતિ કરવી, મહારાજ આ વાત દ્વારા એટલું પાકું કરાવવા માંગે છે કે ભગવાનમાં અને ભગવાનના મુક્તોમાં, સંતોમાં, ભક્તોમાં અલૌકિક પ્રીતિ કરવી. જો લૌકિક પ્રીતિ કરી હશે તો એને ઉડવાના ચાન્સીસ છે 100%. એ કલર ઉડી જવાનો આજે નહીં, 5 વર્ષે, 25 વર્ષે, લૌકિક પ્રીતિ છે ને એટલે. પણ અલૌકિક પ્રીતિ કરી હશે, અલૌકિક, ઓહો મારા એવા કેવા મોટા ભાગ, આ મહારાજ આ મુક્તની ભેગા મને રહેવા મળ્યું, મારા એવા કેવા મોટા ભાગ, મને આના દર્શન, મને આની સેવા, મને આનો સમાગમ મળ્યો. આમ જો અલૌકિક ભાવે વર્ત્યા કરીશું ને અખંડ,
તો કોઈ દી ભાવ ઘટે નહીં. તમે જોજો, જ્યારે જ્યારે પણ આપણને ભગવાનમાં કે ભગવાનના મુક્તોમાં ભાવ ઘટ્યો હશે ત્યારે બરાબર વિચાર કરીશું તો આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિથી એને જોવાના ચાલુ કર્યા હશે, અથવા તો આપણામાં રજોગુણ તમોગુણનો વેગ આવ્યો હોય ને ત્યારે આપણને લૌકિક વિચારો એના પ્રત્યેના જ્યારે કલ્પાય ત્યારે જ આપણને એમાં ભાવ ઓછો થાય, ત્યારે જ આપણા હૃદયમાં ઉદ્વેગ થાય. જ્યારે અલૌકિક ભાવે વર્તાતું હોય, ઓહો આ મહારાજ આ મુક્તો મને ક્યાંથી મને ક્યાંથી, તે અહો અહો થયા કરે, ત્યારે લૌકિક ભાવ આવે જ નહીં, માયાનો પ્રવેશ થાય જ નહીં. માયા ત્યારે જ પ્રવેશે જ્યારે લૌકિક બુદ્ધિ થાય. માટે લૌકિક ભાવ ક્યારેય પણ ભગવાન પ્રત્યે ભગવાનના મુક્તો પ્રત્યે ના રાખવો. અલૌકિક ભાવે પ્રીતિ કરવી. જ્યાં સુધી દૂર રહેતા હોઈએ ત્યાં સુધી ભરપૂર ભાવ રહે, દૂર રહીએ ને એટલે ભાવ બહુ રહે, પણ સાથે ભેડા રહીએ ત્યારે તેવો ભાવ રહે નહીં એવું અમે મનમાં માનીએ છીએ. મહારાજ કે આવી અમે મનમાં અમને ખબર છે, બહુ ભેગા રહીએ ને અમે તો ભાવ ના રહે, દૂર રહો ને એટલે ભાવ રહે, નજીક રહેવાથી ભાવ ના રહે. એટલે એવું જ હશે ને, સંતો દૂર રહે એ બધાને બહુ ભાવ રહે એવું, પણ નજીકવાળાને એ બધાને ભાવ તો રહે જ છે એવું નથી. આવું પણ આમ જાજુ બધે જગતની અંદર સત્સંગની અંદર બધે એવું દેખાય. તમે જોજો, દૂર રહેતા હોય તો બહુ ભાવ, તમારા સંબંધીઓ દૂર રહેતા હોય ને ઇન્ડિયા, અહીંથી તમે જાઓ એટલે ગાડી લઈને તમને લેવા આવશે ને કેટલું બધું કરશે ને બધું થાય. પણ જો અહીં નજીક રહેવા આવી ગયા હોય ને પછી જો કેવું હેત રહેશે એ. તમે ઇન્ડિયા જતા હો, એ ક્યારેક અહીં ફરવા આવ્યા હોય વિઝિટર પર, ત્યારે બધું હેતપ્રીત બહુ સરસ હોય. પછી અહીં પરમેન્ટ રહેવા એ અહીં આવ્યા હોય, કાં તમે ત્યાં જાઓ, પછી બહુ ભેગા રહેવાનું થાય, પછી બધું એકાબીજા પ્રત્યે થોડી આંખ ત્રાસી થાય. આ સંબંધી વ્યવહારમાં એ તો થાય, પણ સત્સંગમાં એમ બહુ ભેગા રહે એટલે થાય, દૂર રહે તો કાંઈ ના થાય. પણ ભેગા રહેવાથી ભાવ વધે ને એને સાચો સત્સંગ કહેવાય, બાકી તો લૌકિક પ્રીતિ કહેવાય. અમે અત્યારે સત્સંગમાં બધે ફરીએ છીએ ત્યાં સુધી તો બધાને ભાવ છે. મહારાજ કે અમે અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ ને એટલે બધાને આમ લાગે મહારાજ બે દિવસ આવ્યા મારે ઘેર, મારા બહુ મોટા ભાગ. એટલે મહારાજ કે ભાવ રહે છે. કેટલા પ્રેક્ટિકલ ભગવાન છે, તમે જુઓ બધી જ વાતો સ્પષ્ટ કહી દે છે. મહારાજ જો કે મહારાજ કે અમે જ્યારે અમે અત્યારે સત્સંગમાં બધે ફરીએ છીએ ત્યાં સુધી તો બધાને ભાવ છે, પણ અમે જ્યારે નહીં ફરીએ ત્યારે કહેશું કે ભાવ કેવો છે. આપી દીધી, અમે નહીં ફરીએ ને ત્યારે તમારા બધાના ભાવની ખબર પડશે. મહારાજ કે જીવનો સ્વભાવ કાંઈ જુદો છે. અમે અનંત ગ્રંથોને જોઈ વિચારીને કહીએ છીએ. મહારાજ કે અમે અનંત ગ્રંથોને જોયા છે, વિચાર્યા છે, અનુભવ્યા છે, એટલે અમને ખબર છે કે આમ જ છે. ત્યારે દાદા ખાચર મનમાં સુદ્રઢ ઠરાવ કરીને શ્રી આગળ શ્રીહરિ આગળ એમ બોલ્યા. દાદા ખાચર ન્યાજ હતા, એ બોલ્યા, હે મહારાજ આપ મને ક્યાંક વેચી દો ત્યાં સુધી મારા હૃદયમાં આપણા પ્રત્યેની ભાવના ફરશે નહીં. દાદા ખાચર તો હતા જ એવા ભેગારિયા, પણ એને અલૌકિક જ ભાવ રહ્યો છે મહારાજમાં, કોઈ દી લૌકિક ભાવ ના આવ્યો. તમે મહારાજ મને ગમે ત્યાં વેચી દો, મારા ભાવમાં તમારા પ્રત્યે કાંઈ ફેર નહીં પડે. હતા એવા, બોલી શક્યા, મહારાજને પણ એમની ઉપર એવું હેત. પણ મહારાજે ઘણી બધી આપણને વિવેકની વાતો પણ કરી છે, ઘણો આપણા આત્માને જગાડવાવાળી પણ વાતો કરી છે. માટે આજની મહારાજની આ કરેલી જે વાતો છે એમાંથી એક તો વર્ણાશ્રમનો ધર્મ દ્રઢ કરીને પાડીએ. મહારાજે આપણને સૌથી પહેલાં વાત કરી ધર્મ ક્યારેક લોપાયો હોય તેની પ્રાયશ્ચિત પણ યથાયોગ્ય કરીએ, જે કોઈ આપણા નિયમ હોય એને પાડીએ. અને મહારાજે જે આ છેલ્લે વાત કરી કે ભગવાન પણ જો ભેગા રહેતા હોય તો ભાવ ઘટી જાય જો અલૌકિક ભાવે પ્રીતિ ન કરી હોય તો. માટે અલૌકિક ભાવે ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં પ્રીતિ કરવી એ કોઈ દી ટળે નહીં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ ધર્મનો મુખ્યપણું કહીને ભગવાનને ભાવ પ્રદાન કયા એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ.